नमस्कार, जय महादेव। केम छो वाला विद्यार्थी मित्रों, मजा में छो ने बधा? एक्सरसाइज करीने मजा आवे छे ने? रोज सवार में थोड़ी एक्सरसाइज, थोड़ी कसरत आपके करवी जोईए के जेना कारणे आपनुं शरीर शक्तिप्रद रहे। तन्ना एजुकेशनल कैंपस गोंडलवती, गुरुशी सर, आप सर्वे वाला बाळकोनुं स्वागत अने अभिवादन करू छू। बाळ दोस्तों, કેટલા સમયથી આપણે અલગ અલગ જુદા એક્સરસાઇઝના વિડીયો જોઈ રહ્યા છીએ અને એ સાથે આપણે એક્સરસાઇઝની પ્રેક્ટિસ પણ કરતા રહ્યા છીએ, બરોબર છે ને? તો એ જ કડીમાં આજે તમારા માટે એક નવી એક્સરસાઇઝનો વિડીયો લઈને આવ્યો છું। હું આશા રાખું આપ સૌને આ વિડીયો ગમશે। તો વધુ સમય ન લેતા ચાલો શરૂ કરીએ સરસ મજાનો વિડીયો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલી એક્સરસાઇઝ ફક્ત 5 સેકન્ડમાં શરૂ થવા જઈ રહી છે। બંને હાથ સીધા કરી અને માથાની ઉપરની તરફ લઈ જવાના અને એ જ વખતે જમ્પ કરી અને પગ ખોલવાના છે। ત્યારબાદ હાથને કમર સુધી નીચે લઈ આવી અને ત્યાં પગ ભેગા કરવાના છે। એ પછીની નેક્સ્ટ એક્સરસાઇઝ પણ એ પહેલાં 10 સેકન્ડનો આપણે રેસ્ટ લઈશું અને 10 સેકન્ડના રેસ્ટ બાદની એક્સરસાઇઝ છે એ છે બંને પગને એક પછી એક ગોઠણીથી વાળી કમર સુધી ઉપર લેવાના છે અને એના વિપરીત એટલે કે વિરુદ્ધનો હાથ છે એ ગોઠણને ટચ કરવાનો છે। જમણા હાથથી ડાબો પગ અને ડાબા હાથથી જમણો પગ એમ ટચ કરવાનો છે। ત્યારબાદ ફરી પાછા આપણે 10 સેકન્ડનો રેસ્ટ લઈશું અને એ પછીની એક્સરસાઇઝ છે એ છે સ્ક્વેટ્સ, જેમાં આપણે ઉઠક બેઠક કરવાની છે। પણ કેવી રીતે? બંને હાથની અદબવાળી અને એને ખભ્ભાની સિદ્ધાણમાં આગળ રાખી અને ગોઠણેથી પગ વાળવાના છે, પણ અડધું જ બેસવાનું છે, પૂરેપૂરું નીચે નથી બેસવાનું, ને ત્યારબાદ ફરી પાછું ઊભા થઈ જવાનું છે। ત્યારબાદ ફરી પાછો 10 સેકન્ડનો રેસ્ટ અને 10 સેકન્ડના રેસ્ટ પછીની એક્સરસાઇઝ તમે વિડીયોમાં જોઈ લેજો, એ પ્રમાણે આપણે કરવાની છે। બંને હાથ ખભ્ભાની સિદ્ધાણમાં આગળ રાખી અને એક પછી એક પગ પાછળ લઈ ગોઠણીથી વાળી અને અડધું નીચે બેસવાનું છે, ગોઠણને જમીનને અડાડવાનો નથી। એકવાર જમણો પગ અને ડાબો પગ, જમણો પગ ડાબો પગ। ત્યારબાદ ફરી પાછા આપણે 10 સેકન્ડનો રેસ્ટ લઈશું અને 10 સેકન્ડના રેસ્ટ પછીની ઇઝી, એકદમ ઇઝી જે એક્સરસાઇઝ છે એ છે બંને હાથેથી આગળની તરફ હળવા પંચ મારવા, બોક્સિંગની જેમ, જેમાં એક પગ, કોઈ પણ એક પગ થોડોક આગળ રહેશે અને બંને હાથને કોણીએથી વાળી અને ખભ્ભાને જોડેલા રાખવાના, અને ત્યારબાદ એક પછી એક આગળની તરફ બોક્સરની જેમ મારવાના છે। ત્યારબાદ ફરી પાછો આપણે 10 સેકન્ડનો રેસ્ટ લઈશું અને 10 સેકન્ડના રેસ્ટ પછીનો આપણી જે એક્સરસાઇઝ છે એ આપણે જોઈ લઈશું, જેમાં બંને કોણી ઉપર ઊંધા આપણે થઈ જવાનું છે। કોણી ઉપર સમગ્ર શરીરનું વજન, કોણી છે જમીન ઉપર રાખવાની છે, પગ પાછળની તરફ લંબાવેલા અને શરીર બિલકુલ સ્ટ્રેટ સીધું રાખવાનું છે। તો મિત્રો, અહીંયા આપણી આજની એક્સરસાઇઝ પૂરી થાય છે। તમે બધાએ ખૂબ સરસ કર્યું, આપ સૌનો આભાર। તો કેવો લાગ્યો આ એક્સરસાઇઝનો વિડીયો મિત્રો? મજા આવી ને બધાને? બહુ સરસ મજાનો વિડીયો છે અને સાથે સાથે બહુ સરસ મજાની જુદી જુદી એક્સરસાઇઝ છે એ તમને એમાં શીખવા મળશે। ઘરે મમ્મી અને પપ્પાની સામે એમની નિગરાનીમાં જ આ એક્સરસાઇઝ કરવાની, કે જેથી કરીને આપણને કાંઈ મુશ્કેલી ન પડે, બરોબર છે મિત્રો? તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો હોને। માન્ય મધુસરની પ્રેરણાથી અને પરમ માન્ય ચંદુબાપુના આશીર્વાદથી આવા જ વિડીયોઝ અમે તમારા માટે અપલોડ કરતા રહીશું, ત્યાં સુધી આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોને જય મહાદેવ।